ગુડ મોર્નિંગ એવરી વન શરૂ કરીએ છીએ રૂઢિપ્રયોગો આઠે પોર આનંદ શું લખ્યું છે આઠે આનંદ મતલબ આપણને ખબર છે એક સમય છે બરોબર એના સર આનંદ આનંદનો વિરોધી શબ્દ થાય છે શોક બરોબર હવે જો હંમેશા પ્રસન્ન રહેવું એનો મતલબ થાય છે હંમેશા હંમેશાનો જે પર્યાવરચી શબ્દ જે છે એ કઈ રીતે જોઈ શકાય હંમેશાનું બોલો તો હંમેશા એટલે સદૈવ શું થશે ગુડ હૃદય છલકાઈ જવું હૃદય છલકાઈ જવું તો આનંદિત થઈ જવું પ્રસન્ન આનંદ એ રીતે પણ જોઈ શકાય છે ખ્યાલ આવે ને મિત્રો એના પછી શિખરો સર કરવા શિખરો સર કરવા એટલે એવું કહેવાય છે ગુરુના જ્ઞાનથી પ્રેમ અને મમતાથી આપણે એક શિખરો સર કરી જઈએ છીએ તો એ વખતે આ વાક્ય પ્રયોગની અંદર શબ્દ પ્રયોગ થતો હોય છે સફળતા પ્રાપ્ત કરો કોઈ પણ શબ્દની પાછળ તા આવે તો એ કઈ એક ભાવચક સંજ્ઞા થાય છે ખ્યાલ છે ધ્વજ ફરકાવવો ધ્વજ ફરકાવવો એના અનુસંધાનમાં આપણે સમજવાનું છે શું કરીશું આપણે ધ્વજ ફરકાવીશું સ્વતંત્ર દિવસ ઉજવશું છે નજર કરો વિજય મેળવવો તમને ખબર હશે બે એક દિવસ ઉપર રાણા સાંગા નામ સાંભળ્યું ને બધાએ જન્મ જયંતિ હતી હા કે ના તમને લોકોને ખબર હશે કે રાજસ્થાનમાં એક ચિત્તોડ ઘર છે ચિત્તોડ આગળ વિદ્યા સ્તંભની એક રચના કરવામાં આવે છે કે એ લોકોએ જે જીત હાંસલ કરી છે એ જીતના અનુસંધાનમાં એક સ્મૃતિ સ્વરૂપે વિજય સ્તંભની શું કરવામાં આવેલી છે હ એક સર્વશ્રેષ્ઠ સ્તંભ ઊભો કર્યો છે ખ્યાલ આવે ને મિત્રો તો એ જ જોઈએ છે વિજય મેળવવો એના પછી માથે હાથ ફેરવવો બોલો તો એના સંધાનમાં આશીષ આપવા કાળજી લેવી એના પછી હાથ દેવો હાથ દેવો એટલે શું છે સહારો આપવો હુંફ આપી મિત્ર બે ત્રણ વસ્તુ હું જરાક જોતો તો બધું વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે નજર તો કરાવું તમને લોકોને માથે હાથ પહેરવો આશીષ આપવા કાળજી લેવી તમને લોકોને ખબર હશે કે જ્યારે આપણે માતા પિતાને પ્રણામ કરતા હોઈએ છીએ ત્યારે એ હાથ આ રીતે રાખે છે હે તો એક શ્રેષ્ઠતમ વસ્તુ આપણને આપી રહ્યા છે આશીર્વાદ આશીર્વાદ જે છે એ ભાવાચક સંજ્ઞા છે આશીષ ભાવાચક સંજ્ઞા છે નામ વસ્તુ અલગ છે પણ સંજ્ઞા તો ભાવાચક છે કાળજી એ પણ છે બાવાચકસને માથે હાથ ફેરવવો એટલે વાલ કરવું એવો પણ અર્થ થાય ખબર પડી ને ખબર નાના છોકરાઓ છે બહુ સમય પછી આપણને મળે તો એને હાથ પર ફેરવતા હોય છે ખ્યાલ છે ને તમને લોકોને તો એ બાબત હાથ દેવો એનો મતલબ શું છે સહારો આપવો ઓબ્લિક શું છે બીજું હું ફાપવી હજુ એક વસ્તુ કહું આંગળી દેવી આંગળી દેવી તો એ પણ એવું જ છે ખ્યાલ આવે છે ને આંગળી દેવી એટલે સહકાર આપવો પણ એવી એક કહેવત છે આંગળી આપી પૂરો હાથ ખેંચે છે એ નેગેટિવ થઈ જાય છે અહીંયા હાથ દેવો એનો મતલબ શું છે કોઈને હેલ્પ આપણે શું કરીએ કે મદદરૂપ થવી હેલ્પરૂપ બનવું મદદરૂપ થવું એના અનુસંધાનમાં હું આપવી એ કોઈ જરૂરી નહીં કોઈના જીવનમાં આપણે દુઃખ હોય તો આપણે દુઃખને એક સહકાર સ્વરૂપે મદદરૂપ પણ આપણે બની શકીએ છીએ હુંફ જે હુંફ શબ્દ છે સહારો છે એ પણ એક સંજ્ઞા સ્વરૂપે છે ભાવ છે હા કે વેરી ગુડ તો આપણા ત્યાં એક બપોરે જ્યારે બધા ફ્રી થયા હોય ને અથવા તો રાત્રે જમ્યા પછી બપોરે જમ્યા પછી કે રાત્રે જમ્યા પછી લોકો ભેગા થાય છે હાથ દેવો એની જગ્યાએ આંગળી કરવી લોકોને જીવનમાં દખલ અંદાજ કરવો એ વસ્તુ અલગ છે ખ્યાલ આવે ને તમને લોકોને ધ્યાનથી સમજજો